દ્વારકાના ભાણવડ ગામે આજે રખડતા શ્વાને 11 વર્ષ બાળકી પર હુમલો કરતા બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી. ત્યાં તેનું મોત થતાં પરિવારમાં આક્રોશ છવાયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકામાં શ્વાનને લઈને અનેક ફરિયાદો કરવામાં આવી છે, પણ તંત્ર આ બાબતે કંઈ ગંભીરતાથી નથી લઈ રહ્યું. ભારતમાં રખડતા શ્વાનોના હુમલાનું પ્રમાણ વધ્યું છે. એક આંકડા પ્રમાણે ભારતમાં 6 કરોડથી વધારે રખડતા શ્વાન છે. ભારતમાં દર વર્ષે 2 કરોડ લોકો પ્રાણીઓના હુમલાનો શિકાર થાય છે. આમાં 92% કેસ શ્વાન કરડવાના હોય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ વિશ્વમાં અડકવાને કારણે થતા મૃત્યુમાં 37% મૃત્યુ ભારતમાં નોંધાય છે. મતલબ દર વર્ષે 18,000 થી 20,000 લોકો અડકવાથી મૃત્યુ પામે છે. ભારતમાં અડકવાથી થતા મૃત્યુમાં 30 થી 60% મૃત્યુ તો 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના થાય છે. અડકવાથી થતા મૃત્યુને રસીની મદદથી ટાળી શકાય છે. આ રસી દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે. 2030 સુધીમાં અડકવાથી થતા મૃત્યુના પ્રમાણને શૂન્ય કરવા એક યોજના તૈયાર કરાય છે. તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓન્લી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.